હેલ્થ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પ્રકરણ નંબર 6 ત્રિકોણ અને તેના ગુણધર્મો શીખીએ. જો તમે પ્રથમ વખત વિડીયો નિહાળતા હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો એક વખત સબસ્ક્રાઇબ કરવા માટે નમ્ર વિનંતી છે. કારણ કે આપણી આ ચેનલ યુથ એજ્યુકેશનમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ દરેક ધોરણના વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા IMP પ્રશ્નપત્ર મૂકવામાં આવે છે. સાથે સાથે આ વર્ષે પ્લે સ્ટોર ઉપર આપણે એક નવી એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જે શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો ત્રણેને મદદરૂપ થશે. વાલી મિત્રો અને વિદ્યાર્થી મિત્રો માટે તેમાં દરેક ધોરણના પાઠ્યપુસ્તક, વિડીયો લેક્ચર અને બીજા ઘણા બધા મટીરિયલ્સ, બ્લુ પ્રિન્ટ્સ ઘણું બધું મળી રહેશે, જે તમે તદ્દન ફ્રીમાં વાપરી પણ શકશો અને ડાઉનલોડ પણ કરી શકશો. શિક્ષક મિત્રો માટે પેપર જનરેશનની એપ્લિકેશન લઈને આવી રહ્યા છીએ, જેમાં ધોરણ 1 થી લઈને 12 સાયન્સ કોમર્સ કોઈપણ ધોરણનું પ્રશ્નપત્ર તમે તમારી ઈચ્છા મુજબ સવાલ જવાબ સિલેક્ટ કરીને બનાવી શકશો. સાથે સાથે તમે તેનો પેમ્પલેટ તરીકે પણ ઉપયોગ કરી શકશો, જેમાં સંપૂર્ણ સોલ્યુશન સહિત તમને પેપર બની રહેશે. થેન્ક યુ. આજે આપણે સ્વાધ્યાય 6.5માં પ્રશ્ન નંબર 6 અને 5 શીખીએ. એમાં 5મો પ્રશ્ન, એક ઝાડ જમીન પરથી 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. ધારો કે સૌ પ્રથમ ઝાડની ઊંચાઈ આ છે, આ જમીન છે, ઝાડની ઊંચાઈને આપણે ધારી લઈએ AB. ઝાડની ઊંચાઈ ઓકે 5 મીટર ઊંચાઈથી તૂટી પડે છે. ધારો કે અહીંથી આ બિંદુ સી છે ત્યાં સુધીની ઊંચાઈ 5 મીટર છે. BC બરાબર. હવે અહીંથી ઝાડ તૂટી ગયું એટલે આ ભાગ નમીને નીચે પડશે, એટલે આ ભાગ પહેલાં જૂનો ભાગ હતો એ આપણે તૂટક રેખા દ્વારા દર્શાવીએ અને એ જમીન આ રીતે નીચે પડે છે. તો એ જે ટોચ હતી એ ટોચ અત્યારે અહીંયા આવશે અને તેની ટોચ ઝાડના થરથી 12 મીટર અંતરે છે. આ ટોચ અને આ થડ, આ ટોચ બંને વચ્ચેનું અંતર 12 મીટર છે એટલે AB બરાબર 12. તો ઝાડની મૂળ ઊંચાઈ, ઝાડની મૂળ ઊંચાઈ એટલે આપણે શું શોધવાનું છે? AB શોધવાના છે. અને AB કઈ રીતે મળશે? તો કે A થી C અને C થી B નું માપ. AB બરાબર આપણે લખીએ કે AC પ્લસ BC, આ બે શોધવાનું છે. તો હવે અહીં આપણે આકૃતિ ઉપરથી જોઈ શકીએ છીએ કે ભાઈ કાટકોણ ત્રિકોણ છે, ત્રિકોણ ABCમાં B કાટખૂણો છે. માટે પાયથાગોરસના પ્રમેય અનુસાર કર્ણનો વર્ગ એટલે AC નો વર્ગ બાકીની બે બાજુના વર્ગનો સરવાળો AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ. AC નો વર્ગ આપણને નથી ખબર, એક બાજુનું માપ 12 છે, બીજી બાજુનું માપ 5 છે. 12નો વર્ગ 144, 5નો વર્ગ 25. 144 પ્લસ 25 એટલે 169. AC નો વર્ગ કેટલો થયો? 169. તો 169 એટલે આપણે જાણીએ છીએ કે 13નો વર્ગ થાય, કોનો વર્ગ થાય? 13નો. તો AC કેટલા થયા? 13 મીટર. પરંતુ આપણે તો ઝાડની ઊંચાઈ શોધવાની છે, માટે ઝાડની ઊંચાઈ AC બરાબર કેટલા થાય? એટલે AB બરાબર AC વત્તા BC. AC 13 મળ્યા અને BC 5 મળ્યા એટલે 18 મીટર છે. ઝાડની ઊંચાઈ કેટલી થશે? 18 મીટર. બાજુમાં ત્રિકોણ PQR માં ખૂણો Q અને R અનુક્રમે 25 અને 65 છે. આકૃતિ આપણને દર્શાવેલી છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે આપણે લખવાનું છે? તો સૌ પ્રથમ આપણે જાણીએ છીએ કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો ખૂણો P, ખૂણો Q અને ખૂણો R ત્રણેયનો સરવાળો 180 હોય. Pની કિંમત આપણને નથી ખબર, Qની કિંમત 25 છે, આની કિંમત 65 છે. 25 વત્તા 65 એટલે 90. બરાબરની પહેલી સાઈડ જવા દઈએ એટલે માઇનસ થશે,
180માંથી 90 બાદ કરીએ તો 90 મૂલ્ય મળશે આપણને. એનો મતલબ કે ખૂણો પી કેવો છે, કાટખૂણો થયો. માટે પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણ કોણ થશે, તો કે સામેની બાજુ હોઈએ, ક્યુ આરનો વર્ગ બરાબર બાકીની બે બાજુનો વર્ગનો સરવાળો, એટલે પી ક્યુનો વર્ગ વત્તા પી આરનો વર્ગ. શક્ય છે તો ત્રણમાંથી એ વિકલ્પ ક્યુ આરનો વર્ગવાળો વિકલ્પ બી આપણું વિધાન સાચું છે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવે તો ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરો, તથા બીજા વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે.